સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસની કોઈ જ ધાક નથી ગત મોડી રાત્રે મીઠી ખાડી નારાયણનગર બ્રિજ નજીક પોલીસ પોઈન્ટથી જ થોડા અંતરે મોપેડ ઉપર હાથમાં તલવાર અને ચપ્પુ લઈ આવેલા ત્રણ અજાણ્યાએ રિક્ષામાં જતા છ મુસાફરો પૈકી ત્રણ મુસાફરોને તલવાર અને ચપ્પુ બતાવી રૂપિયા વીસ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોનની લૂંટ કરી હતી અને ફરાર થઈ ગયા હતા મૂળ રાજસ્થાનનો વતની અને સુરતમાં ગોડાદરા નહેર ગીતાંજલિ સ્કૂલ પાસે શિવમનગર સોસાયટી ઘર નંબર એકસો છપ્પન અને સત્તાવનમાં રહેતો ઓગણીસ વર્ષીય જીતેન્દ્ર પારસમલ સોલંકી રિંગરોડ ઋષભ માર્કેટમાં એક દુકાનમાં નોકરી કરે છે ગત રાત્રે નોકરી પૂરી કરી નવ વાગ્યાના અરસામાં તે રઘુપુર માર્કેટથી રિક્ષામાં ઘરે જવા નીકળ્યો હતો રિક્ષામાં તેની સાથે બીજા પાંચ મુસાફરો હતા દરમિયાન રિક્ષા નારાયણનગર બ્રિજ મીઠી ખાડી બાયપાસ રોડ પાસે પહોંચી ત્યારે એક સફેદ રંગની મોટર ઉપર ત્રણ અજાણ્યા ઈસમો આવી પહોંચ્યા હતા અને રિક્ષાની આગળ મોપેડ ઊભું રાખી રિક્ષાને અટકાવી હતી હાથમાં તલવાર અને ચપ્પુ સાથે ત્રણેય રિક્ષા સામે આવ્યા હતા અને જીતેન્દ્ર ઉપરાંત અન્ય બે મુસાફર જયશંકર ઉપાધ્યાય અને દીપકુમાર યાદવ પાસેથી રૂપિયા વીસ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન લૂંટી મોપેટ પર ફરાર થઈ ગયા હતા જીતેન્દ્રને જાણ હતી કે થોડે દૂર પોલીસ પોઈન્ટ છે આથી તમામ ત્યાં પહોંચ્યા હતા અને બનાવની જાણ કરી પોલીસને સ્થળ લાવ્યા હતા પોલીસે આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ લૂંટારાઓ હાથ લાગ્યા ન હતા બનાવ અંગે જીતેન્દ્રએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ગત રાતે બનેલી આ ઘટનાને પગલે સ્પષ્ટ થયું છે કે લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ જ ઢાંક નથી ઉપરા છાપરી હત્યાના બનાવ બાદ અસામાજિક તત્વો પોલીસ પોઈન્ટ નજીક લૂંટફાટ કરતા ખચકાતા નથી તે પોલીસની નિષ્ક્રિયતા છતી કરે છે મુકેશ ગુરવ સાથે બિજલ પટેલ દિવ્યંગની સુરત